ભાદરવા માસમાં પ્રતિ માસે સતત 12મા વર્ષે પાદરાના ગામેઠા અને મુજપુરથી મોટા અંબાજી પગપાળા સંઘ રવાના થયો હતો, જે પૂર્વે પાદરા મુજપુર રેલાઈ પૂર્વ ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટા અંબાજી ખાતે ભાદરવા માસ દરમિયાન રાજ્યના અનેક ગામોમાંથી પદયાત્રીઓનો સંઘ જતો હોય છે અને માની આરાધના સાથે બોલમારી અંબેના નાદ કરતા કરતા અંબાજી ખાતે પહોંચી માના દર્શન કરીને માઈ ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. પાદરા ગામેઠા અને મુજપુર ગામેથી 100 જેટલા માઈ ભક્તો છેલ્લા 12 વર્ષથી પગપાળા સંઘ દ્વારા રવાના થતા હોય છે, જે સંઘ આજે પાદરાના ગામેઠા થઈ નીકળેલ હોય. સંઘ આજે મજપુર રેલાઈપુર આવી પહોંચ્યો હતો અને રેલાઈપુરા ગામે માજી સરપંચ નરેન્દ્રસિંહ પઢિયાના ઘરે માઈ ભક્તોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માના રથનું તેમજ ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું, સાથે પદયાત્રીઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામેઠાથી શનિવારે નીકળેલ પદયાત્રીઓનું સંઘનું સ્વાગત બાદ ભવ્ય મહાઆરતી પણ યોજાઈ હતી. સતત 11 વર્ષથી જતા પદયાત્રીઓ 12મા વર્ષે પણ 100 માઈ ભક્તો રવાના થયા હતા. ગામેઠા અને મુજપુર ગામથી નીકળેલા માઈ ભક્તો શ્રદ્ધાપૂર્વક ગામે ગામ રોકાણ કરતા કરતા મોટા અંબાજી ખાતે પહોંચતા હોય ત્યારબાદ ધજા ચડાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે પાદરના મુજપુર બ્રિજ પાસે વિશાળ અંબાધામ નિર્માણ થનાર છે, જે ટ્રસ્ટ દ્વારા અંબાજીના પગપાળા જતા માઈ ભક્તોની સેવા માટે વડાલી ગામ પાસે સેવા કેન્દ્ર અનેક માઈ ભક્તો લાભ લેતા હોય છે. હર્ષોલ્લાસ ભક્તિભાવપૂર્વક મોટા અંબાજી પ્રસ્થાન થયું અને એનું ભવ્ય સ્વાગત રેલેપુરા મુકામે થયું છે અને ગામેઠાથી લગભગ 50-એક યાત્રીઓ જોડાયા. અમારી સાથે અહીંયાથી મુજપુર પણ અમે બીજા 50-એક યાત્રીઓ જોડાઈને અમે માના પદયાત્રાએ નીકળ્યા છે. લગભગ 100 જેવા યાત્રિક ભાઈઓ છે અને અમે લગભગ 11 તારીખે માના ધામમાં પહોંચીશું. માના ધામમાં 11 તારીખે પહોંચીશું અને અમે 12મી તારીખે અમે ધજા ચડાવીશું. અમે માના એક સંકલ્પ હતો કે દૂર દૂરથી ઘણા રથો અમે જોયા. અમે દર પૂનમ જ્યારે ભાદરી પૂનમ દર પૂનમ અમે ભરીએ છીએ માની આસ્થાથી, તો ત્યારે અમે જે સંઘો જોઈએ ત્યારે અમને એક અનુમાન માનાની પ્રાર્થના કરી કે જ્યારે દૂર દૂરથી જો નાસિક બોમ્બેથી સંઘો આવતા હોય તો અમે તો તારા નજીક છે, તો અમને પણ પ્રેરણા કર કે એક અમારા માનવ કલ્યાણ અર્થે એક પ્રેરણા એવું કર કે અમારા ગામમાંથી બે એક ધજા આમ તારા ધામ પર ચડે એ અને માનાએ પ્રેરણા કરી અને અમે ભાઈઓએ એક નક્કી કર્યું કે આપણે પણ એક ધજા માને ચડાવીએ. તો ગામેઠાથી એક ભાઈ તૈયાર થયા અને મુજપુરથી અમે લગભગ છેલ્લા 12 વર્ષથી અમે સતત માના ધામમાં જઈએ છીએ અને અમે 11 તારીખે ધજા ચડાવીને 12 તારીખે અમે ધજાનું રથનું પ્રસ્થાન કરી વિસર્જન કરીને પછી અમે રિટર્ન થઈએ છીએ. અને અંબિકા ટ્રસ્ટ વડોદરા દ્વારા વડાલી ખાતે જે સેવા આપે છે એ લોકો મુજપુર મહીસાગર કિનારે વિશાળ અંબાધામ અંબિકા ટ્રસ્ટ દ્વારા અંબાધામ બનાવી રહ્યા છે, જે કાઠિયાવાડને અંબાજી તરફ જે પદયાત્રીઓ જાય છે એના માટે એક અહીંયા ભવ્ય વિસામો ભોજનાલય અને અનાથ આશ્રમ અને ભવ્ય અંબાધામ મંદિર બનાવવા જઈ રહ્યા છે અંબિકા ટ્રસ્ટ. અને છેલ્લા 12 વર્ષથી અમને પણ ભાદરવી પૂનમ અંબાજી જઈએ છે, અમે પણ એમના કેમ્પનો ભવ્ય લાભ લઈએ છીએ. બ્યુરો રિપોર્ટ, અંબાજી.